કોરોનાના કારણે સુરતમાં બીજું મોત થયું છે. અગાઉ 67 વર્ષીય વૃદ્ધનું મોત થયા બાદ શનિવારે મોડી રાત્રે 61 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે. અત્યાર સુધીમાં કુલ 2ના મોત થયા છે, તો રવિવારે કોરોના પોઝિટિવના 2 કેસ નોંધાયા હતા. એક સાથે પોઝિટિવ દર્દીઓને સારવાર અંતે રજા આપી દેવામાં આવી છે. આ રીતે પોઝિટિવમાંથી સાજા થઈ ગયાની સંખ્યા 4 થઈ ગઈ છે. પાલનપુર વિસ્તારની નક્ષત્ર પ્લેટિનમ બિલ્ડિંગમાં રહેતા 61 વર્ષીય રજની બહેનને કોરોના પોઝિટિવ જણાતા 3 એપ્રિલ 2020 રોજ મિશન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબી સારવાર કારગત નીવડે તે પૂર્વ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પરિણામે કોરોનાના કારણે સુરતમાં આ બીજું મોત થયું છે. કોરોનાની સ્થિતિ જોઈએ તો સુરત શહેરમાં પોઝિટિવની સંખ્યા 13 થઈ ચૂકી છે. સુરત જિલ્લાના 2 કેસ પોઝિટિવ છે. આ રીતે સુરત શહેર અને જિલ્લામાં કુલ 15 પોઝિટિવ કેસ છે, જેમાંથી બંનેના મોત થયા છે અને 4ને સારવાર અંતે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને બાકીના તમામની સ્થિતિમાં સુધાર પર છે. લોકડાઉન વચ્ચે ફેસબુક પોસ્ટ પર ખોટી પોસ્ટ મૂકનારા સામે ધરપકડના ગુના નોંધાયા છે. સુરતમાં કુલ 13 ગુના નોંધાયા છે. લોકડાઉનનો કડક અમલ કરવા માટે સુરત પોલીસ આકરા પગલાં લઈ રહી છે. જાહેરનામા ભંગના ગુના નોંધવા આ ઉપરાંત ડ્રોન કેમેરા અને સાયબર ક્રાઇમને લગતા ગુના પણ નોંધી રહી છે. સુરતમાં ડ્રોન કેમેરાના કારણે અત્યાર સુધીમાં કુલ 73 ગુના નોંધાયા છે, તો સાયબર ક્રાઇમને લગતા 13 ગુના નોંધાયા છે. જાહેરનામાના ભંગ સહિતના અત્યાર સુધીમાં કુલ 1,122 ગુના નોંધાયા છે અને 1,840 લોકોની અટકાયત કરી છે અને 4,983 વાહનો ડિટેન કરાયા છે. લોકડાઉન જાહેર થયા બાદ રાજ્યભરમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે, જેથી 4 કે 4થી વધુ લોકો ભેગા થાય તો તેની સામે ગુનો નોંધવામાં આવે છે. આ વાતને ધ્યાનમાં લઈ સુરત પોલીસે પહેલા દિવસથી જ કામગીરી શરૂ કરી છે. કેટલાક દિવસો પછી ડ્રોન કેમેરા, સાયબર ક્રાઇમ અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધવાનું કાર્ય શરૂ કર્યું હતું, જેના કારણે સીસીટીવી ફૂટેજના આધારે 6, સાયબર ક્રાઇમને લગતા 13 અને ડ્રોન કેમેરાને કારણે કુલ 73 ગુના નોંધાયા છે. સાયબર ક્રાઇમને લગતા ગુના સંદર્ભે મળતી જાણકારી મુજબ પોલીસ કમિશનરની સત્તાવાર જે વેબસાઇટ છે તેના પર ખોટી પોસ્ટ મૂકવા ઉપરાંત ફેસબુક પેજ પર ખોટી માહિતી મૂકવા બદલ ગુના નોંધાઈ રહ્યા છે. આ રીતે સાયબર ક્રાઇમ, સીસીટીવી ફૂટેજ અને ડ્રોન કેમેરાની કામગીરીના કારણે પોલીસની કામગીરી થોડી હળવી બની છે.